કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. ધોરણ 3 વિષય ગણિત ગમતની અંદર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 13 સ્માર્ટ ચેટ માં. આગળ એક વિડીયોની અંદર આપણે 1-30 સુધી ટેલિમાર્કની નિશાની કેવી રીતે કરવી તે વિશેની સમજ મેળવી ચૂક્યા છીએ. આજે આપણે ફરીથી તેનું પુનરાવર્તન કરીશું કે અહીં આપણને અલગ અલગ અંકો અને અલગ અલગ ટેલિમાર્કની નિશાનીઓ આપેલી છે. તેને ગણીને આપણે સામે ખાનાની અંદર લખીશું અને આપેલા અંકોનું આપણે ટેલિમાર્કની નિશાની કરીશું. તો આપણને પહેલું ઉદાહરણ આપેલું છે કે 7. એ 7 માટે 5+2 એટલે કે 5નું એક જોડકું અને 2 ઊભા કરેલા છે. એ જ પ્રમાણે આપણને આગળ આપેલું છે 8. તો આપણે શું કરીશું? 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. 11 માટે 5, 5+2 અને 1 છૂટું કરીશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 1, 11. 10 માટે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પછી છે 13. તો 13 માટે શું કરીશું આપણે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 18. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 15. તો 15 માટે 5, 5+3 કરીશું. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 21. તો 5, 5+4 અને 1 વધારાનું એટલે કે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 અને 21. 26 માટે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 26. 25. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. પછી છે 30. તો 30 માટે આપણે કરીશું 32 જ લેવાના છે, બરાબર? એટલે 5, 10, 15, 20, 25 અને 30 સુધી. પછી છે 32. તો 32માં 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32. હવે આપણે અહીં શું કરવાનું છે? ટેલિમાર્કની નિશાની આપેલી છે, ગણીને આપણે ખાનામાં લખીશું. તો અહીં ઉદાહરણમાં આપી છે 5 અને 4, તો કેટલા થાય? 9. એ જ પ્રમાણે આપણે અહીં આપણને કેટલા આપ્યા છે? 1, 2, 3 અને 4, તો ખાનામાં 4. પછી છે 5 અને 1. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ધ્યાન રાખવાનું કે 4 ઊભા અને 1 ત્રાસુ આ પ્રમાણેનું જો આપણને આપેલું હોય તો આપણે એને સીધે સીધા 5 ગણી કાઢવાના. 5 પછી વધારાના જે ટેલિમાર્ક આપ્યા હોય એ જ ગણવાના રહેશે. એટલે 5+1 એટલે કેટલા થાય? 6. અહીં 5, 5+2 એટલે કે 10+2 કેટલા થશે? 12. 5, 5+2 કેટલા છે? 1, 2, 3, 4 એટલે 5 ને 5, 10 ને 4 કેટલા થાય? 14. 5, 5, 5+1 એટલે કે 5 ને 5, 10 ને 5, 15 ને 1, 16. પછી છે 5, 5+10 ને 5, 15 ને 2 કેટલા થશે? 17. 5, 5+10, 5, 15, 15 પછી 16, 17, 18 અને 19. 5, 10, 15 અને 20 બધા જ જોડકા 5, 5+ છે.
पांच दस पंदर वीस पच्चीस तीस तीस पची एकत्रीस बत्रीस तेत्रीस अने चौत्रीस तो अहीं आपणे चौत्रीस लखीशुं पची छे पांच दस पंदर वीस पच्चीस पच्चीस पची छवीस सत्यावीस अने अठ्यावीस पची आगळ पांच दस पंदर वीस पच्चीस तीस तीस पची एकत्रीस बत्रीस अने तेत्रीस बराबर विद्यार्थी मित्रों तो आगळ जेम तमे नोटबुकनी अंदर एक थी तीस सुधीना टेलीमार्क कर्या हता तेज प्रमाणे अहीं स्वापोथीनी अंदर आ प्रमाणे अने सेम आज वस्तु तमारे नोटबुकनी अंदर पण लखवानुं छे बराबर। हवे जोईशुं आपणे आगळ बीजो प्रश्न। तो હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે નીચેના ચિત્રમાં મુસાફરીની વિવિધ રીતો તથા કેટલીક વિગતો આપેલી છે તેને આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો, આલેખ દોરો અને પ્રશ્નોના જવાબ લખો। તો અહીં આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કેટલાક બાળકો ચાલતા સ્કૂલે જઈ રહ્યા છે, કેટલાક સ્કૂલની વાનમાં જઈ રહ્યા છે, કેટલાક બળદ ગાડાની અંદર જઈ રહ્યા છે, કોઈ સ્કૂટર પર જઈ રહ્યા છે બરાબર, કેટલાક ટ્રેક્ટરમાં છે, હાથલારી ઊંટગાડી ઘોડાગાડી વગેરેમાં કેટલાક રિક્ષાઓમાં જઈ રહ્યા છે, કેટલાક બસમાં જઈ રહ્યા છે, એમ શાળામાં જતા એટલે કે મુસાફરી કરવાની રીતો અલગ અલગ આપેલી છે તેને આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે, આલેખ દોરવાનો છે અને પ્રશ્નોના જવાબ પણ મેળવવાના છે। તો અહીં આપણને નીચે આપેલું છે કે મુસાફરીની રીત કે ચાલતા સાયકલ પર સ્કૂટર પર બસ કાર ટ્રેક્ટર અને સ્કૂલ વાન જેમાં વ્યક્તિની સંખ્યા આપેલી છે કે કઈ રીતે કેટલા વ્યક્તિઓ જઈ રહ્યા છે। ચાલતા 9, સાયકલ પર 5, સ્કૂટર પર 6, બસમાં 22, કારમાં 3, ટ્રેક્ટર પર 1 અને સ્કૂલ વાનમાં 8। તો આપણે એના આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે। તો સૌ પ્રથમ છે મુસાફરીની રીતમાં ચાલતા બરાબર, ચાલતા કેટલા છે 9, એટલે કે 5 + 4 કરીને આપણે ટેલિમાર્ક કરેલું છે આવૃત્તિ વિતરણ ચિહ્ન અને વ્યક્તિની સંખ્યામાં લખ્યા છે આપણે 9। પછી છે સાયકલ, સાયકલ પર કેટલા બાળકો જઈ રહ્યા છે 5, તો આપણે અહીં 5 ટેલિમાર્ક કરીશું બરાબર। પછી છે સ્કૂટર, સ્કૂટરમાં 6, ત્યાં આપણે 6 ટેલિમાર્ક કરીશું 5 અને 6। પછી છે બસ, તો બસમાં કેટલા વ્યક્તિઓ જઈ રહ્યા છે 22 વ્યક્તિઓ, તો ત્યાં કરીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 22। પછી કાર, તો કારમાં 3 જ વ્યક્તિ જઈ રહ્યા છે તો આપણે ત્યાં 3 ટેલિમાર્ક કરીશું કાર। પછી છે ટ્રેક્ટર, ટ્રેક્ટરમાં 1 જ વ્યક્તિ જાય છે માટે 1 જ ટેલિમાર્ક। અને છેલ્લે છે સ્કૂલ વાન, તો સ્કૂલ વાનની અંદર 8 વ્યક્તિઓ જાય છે માટે ત્યાં આપણે 8 ટેલિમાર્ક કરીશું કે 5, 6, 7 અને 8। હવે આપણે આને આધારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણને જે પ્રશ્નોના જવાબ આપેલા છે તે લખવાનું છે બરાબર। તો એ પ્રશ્નોના જવાબ આપણે હવે સમજીશું। તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે મુસાફરીની કઈ રીતમાં સૌથી વધુ વ્યક્તિઓ છે। આપણે આગળ કોષ્ટક અને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કર્યું, એમાં સૌથી વધુ વ્યક્તિઓ કઈ વ્યક્તિ કે શેમાં હતા, બસમાં, કેટલા તો 22। પછી છે કઈ રીતમાં સૌથી ઓછા વ્યક્તિ છે, તો સૌથી ઓછા વ્યક્તિઓ શેમાં હતા, ટ્રેક્ટર જેમાં 1 જ વ્યક્તિ છે। પછી છે સાયકલ પર જનારા વ્યક્તિઓ કેટલા છે, તો સાયકલ પર 5 વ્યક્તિ। સ્કૂટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કેટલા છે, તો સ્કૂટર પર મુસાફરી કરવાવાળા કેટલા વ્યક્તિઓ હતા કોષ્ટકની અંદર 6। પાંચમો પ્રશ્ન આપણને આપેલ છે કે ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા કરતાં
કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની સંખ્યા કેટલી વધારે છે કે ઓછી? ટ્રેક્ટર અને કારમાં મુસાફરી કરવાવાળાઓની સંખ્યા ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા કરતાં કારમાં, તો કારમાં કેટલા વ્યક્તિઓ છે વિદ્યાર્થી મિત્રો? કારમાં 3 છે અને ટ્રેક્ટરમાં 1 છે, તો અહીં શું લખાશે? કારમાં વધારે છે. કેટલી વધારે? તો એના માટે શું કરવું પડે? કારની જે સંખ્યા છે એમાં ટ્રેક્ટરની સંખ્યા બાદ કરવી પડે. તો કારના 3 છે અને ટ્રેક્ટરના 1, તો 3માંથી 1 જાય તો કેટલા થાય? 2. આગળનો પ્રશ્ન છે 6, કે સ્કૂટર પર મુસાફરી કરવાવાળા કરતાં ચાલતા જવાવાળા વ્યક્તિઓ કેટલા વધારે છે? સ્કૂટર કરતાં ચાલતા જવાવાળા, તો સ્કૂટર પર કેટલા વ્યક્તિઓ છે? 6 અને ચાલતા 9, તો આપણે 9 - 6 કરીશું, તો 9માંથી 6 જાય તો 3 વધુ કહેવાય. પછી છે બસમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કરતાં સાયકલ પર જવાવાળા વ્યક્તિઓ કેટલા ઓછા છે? તો બસમાં મુસાફરી કરવાવાળા કેટલા વ્યક્તિઓ છે? 22 છે અને સાયકલ પર કેટલા વ્યક્તિઓ છે? 5. બરાબર, તો 22માંથી 5 બાદ કરતાં જવાબ આપણને શું મળશે? 17 મળશે. પછી 8મા નંબરનો પ્રશ્ન, કે સ્કૂટર પર મુસાફરી કરવાવાળા અને ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓનો તફાવત કેટલો છે? તો સ્કૂટર પર મુસાફરી કરવાવાળા વ્યક્તિઓ કેટલા હતા? 6. બરાબર, અને ટ્રેક્ટર પર મુસાફરી કરવાવાળા 1, તો 6માંથી 1 જાય તો કેટલા બાકી રહે? 5. તો તફાવત કેટલો મળ્યો આપણને? 5. મેં આગળ પણ તમને જણાવ્યું કે કેટલા વધુ કેટલા ઓછા અને તફાવત પૂછાય, તો હંમેશા યાદ રાખવાનું કે આપણે શું કરીશું? બાદ બાકી કરી શકીએ. 9મો પ્રશ્ન આપણને આપેલો છે, કે સાયકલ પર જવાવાળા અને કારમાં મુસાફરી કરવાવાળા વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી છે? હવે અહીં શું પૂછાયું છે? કુલ. કુલ માટે શું કરીશું આપણે? સરવાળો કરીશું. કઈ કઈ સંખ્યાનો સરવાળો કરીશું? તો સાયકલ પર જવાવાળા કેટલા છે? 5 છે, વત્તા કારમાં જવાવાળા 3, તો બંને કુલ થઈને કેટલા થશે? 8. પછી 10મો પ્રશ્ન જે છેલ્લો પ્રશ્ન છે, જેમાં આપણને આપેલું છે કે કઈ બે રીતે મુસાફરી કરવાવાળાની સંખ્યા ચાલતા જવાવાળા વ્યક્તિઓની સંખ્યા બરાબર છે? તો અહીં ચાલતા જવાવાળા વ્યક્તિની સંખ્યાની બરાબર કરવાની છે. તો ચાલતાની સંખ્યા કેટલી છે? 9. તો કઈ બે રીતે મુસાફરી કરવાવાળા વ્યક્તિની સંખ્યા 9 થાય? તો આપણે શું જોઈશું અહીં? કે સ્કૂટર પર 6 છે વત્તા કારમાં 3, તો 6 અને 3 કેટલા થશે? 9 થશે. બરાબર, આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ મેળવ્યા. હવે આપણે શું કરવાનું છે? આલેખ દોરવાનો છે અહીં. તો અહીં આલેખ દોરવાનો છે, માટે આપણે 0 પછી 2, 4, 6, 8, 10 એમ બે કી સંખ્યા આપેલી છે, વચ્ચે એક એક સંખ્યા આપેલી નથી. એટલે કે 0 પછી 1, 2, અહીં 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 પછી 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 પછી 21, એ પ્રમાણે આપણે ડોટ કરી શકીએ છીએ. હવે આપણે સૌ પ્રથમ દોરીશું ચાલતા જવાવાળા વ્યક્તિની સંખ્યા. તો ચાલતા જવાવાળા વ્યક્તિ કેટલા છે? 9. તો 9 માટે આપણે 8ની ઉપર જે આ ડોટ કર્યો ત્યાં સુધી દર્શાવીશું. તો તમે સ્કેલની મદદથી દોરી શકો છો. બરાબર, તો આપણે આ પ્રમાણે 9 સુધી લીટી દોરી શકીએ છીએ. પછી છે સાયકલ. તો સાયકલ પર જવાવાળા કેટલા છે? 5. સ્કૂટર પર, તો સ્કૂટર પર જવાવાળા વ્યક્તિઓ છે 6. પછી બસ. તો બસમાં જવાવાળા વ્યક્તિઓ કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 22.
त्यार पछी कार, तो कार में जवावाळा व्यक्तिओनी संख्या छे त्रण। आगळ छे ट्रेक्टर, तो ट्रेक्टर में एक ज व्यक्ति मुसाफरी करे छे। अने ज्यारे स्कूल वाननी अंदर आठ। आ प्रमाणे आपणे स्केलनी मददथी आलेख दोरी शकीए छे। बराबर विद्यार्थी मित्रों, तो अहीं जे प्रश्न समजाव्यो ए बधुं तमे स्वापોથીની અંદર અને નોટબુકની અંદર લખવાનું રહેશે। બરાબર ને વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ।